બનાસકાંઠાના દાંતામાં આવેલું ગબ્બર પર્વત પર પગથિયા નિર્માણ કાર્યને લીધે ભક્તો મા અંબાના મૂળ સ્થાન ગબ્બર ઝુલાના દર્શન કરી શકતા નથી. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદિશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી આવતા ભક્તો ગબ્બરના દર્શન કરવા અચૂક જાય છે. ગબ્બર ચાલતા જવાના માર્ગથી ભક્તો 999 પગથિયા ચડીને અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે અને ત્યારબાદ 765 ઉતરવાના પગથિયા અલગ રસ્તેથી ઉતરી ગબ્બર પર્વતની પૂરી પરિક્રમા કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. ત્યારે ગબ્બરના પગથિયા તૂટી જતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગબ્બર ચાલતા જવાના રસ્તાથી ઉતરવાના રસ્તા સુધી નવા પગથિયા બનાવવાનું ટેન્ડર આપવામાં આવ્યું છે અને આ પગથિયાની કામગીરી હાલમાં ચાલુ છે. ત્યારે ભક્તો ઉત્તરવાળા રસ્તેથી ગબ્બર પર્વત દર્શન કરવા જઈ રહ્યા છે અને તે જ રસ્તેથી પરત નીચે આવી રહ્યા છે. ત્યારે આ રસ્તેથી આવતા જતા માતાના ભક્તોને ભારે તકલીફ પડી રહી છે. ત્યારે અહીં પગથિયાનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી ભક્તો માંગ કરી રહ્યા છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અંબાજી ખાતે ગબ્બરજી જે ગબ્બરજી સ્થાનક છે ગબ્બરજી પર્વત એના પગથિયા જે સ્ટેપ્સ છે જે અનઇવન સ્ટેપ જે છે એના માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એક પગથિયાનું રિનોવેશન પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાયેલ છે. એટલે હવે કામ શરૂ આપણે થોડાક મહિના પહેલાં જ કર્યું છે એટલે કંઈ પૂરું તો 24 મહિનાનો પ્રોજેક્ટ છે. પરંતુ ભાદરવી પૂનમ દરમિયાન જેટલા પગથિયા તોડ્યા હશે જેટલું કામ થયું એટલું અમે સૂત્ર આપી છે જેટલું કામ લો એટલું પૂરું કરી દેવાનું. એટલે કોઈ ભક્તોને કે કોઈ મુશ્કેલી પડશે નહીં. જૂના જેટલા પગથિયા તો નવા બનાવવાનું નક્કી કર્યું હશે એટલા થઈ જશે. બાકીનું કામ ભાદરવીની પૂનમની પછી કરીશું એટલે એ પ્રકારનું આયોજન કર્યું છે. એના કારણે કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં. અંબાજી દર્શન કરવા આવીએ છીએ તો દર સાલ આવીએ છીએ તો આ વખતે દર સાલ આવીએ છીએ તો બંને રસ્તા અલગ અલગ હોય છે, પરંતુ આ વખતે રસ્તો આવવાનો જવાનો એક જ છે. તો જવા આવવા બહુ તકલીફ થાય છે. તો સરકારની આશા રાખીશું કે બંને રસ્તા અલગ થઈ